આ હું સભ્યના આપણા વિજયની કિસ્મત તો હાવ ખરાબ નીકળી. મેં એ જ દિવસે કહ્યું હતું, આ ગીતાના ઘર છોડીને ગયા પછી તું એની સાથે કોઈ જ કોન્ટેક્ટ ના રાખતો, કહ્યું તું ને. આખરે તે ગીતાને કોલ કર્યો જ કેમ હતો? આ આઈડિયા તને ભઈલાય તો નહોતો આપ્યો ને? હે હે હે, આ હું બોલી રહી સભ્યના, આની સાથે મારો કોઈ સંબંધ જ નહીં. હું તો ચૂપચાપ બાજુમાં ઉભેલો, મારો વાંક ચમકાડસ. આ બધું તો તારા દીકરાએ કર્યું તું. મને શું ખબર હતી મમ્મા, ગીતા એ ફોન કોલનો ઉપયોગ કરીને આ રીતની ગેમ રમશે મારી સાથે. અરે એ તો ખેલાડી સભોણા, તું એના પર કોઈ પણ ફેંકે એટલે તો ઠંગ દઈને ઊભી થઈ જાય છે. તું એના પર છાણ ફેંકે તો એના છાણા બનાવી દેશે, ગાળો આલે તો સહન કરી લેશે, મજાક કરે તો મૌન રહેશે, કોઈ પણ પ્લાન કરો તો હમે પંચ મારસ. એના તું વખાણ ના કરીશ. અરે હું અત્યારે તો એક વાત મારા સમજમાં નથી આવી રહી, હંમેશા સત્યનો સહારો લેનારી ગીતા આજે જુઠ્ઠું કેમ બોલી એ મારા સમજમાં જ નથી આવી રહ્યું. એટલું જ નહીં, હંમેશા ધમકી આપવા વાળી, ઝટથી મારા પગ પકડીને મારી પાસે માફી માંગી લેશે એ તો મેં ક્યારેય વિચાર્યું નહોતું. એ બધું એનું નાટક હતું મમ્મા, ગમે તે રીતે આ ઘરમાં પાછી આવી શકે એટલે એણે આ બધો ડ્રામા કર્યો છે. જો એટલી જ મોટી ડ્રામેબાજ હોત તો જ્યારે પણ આપણે એને ચેલેન્જ કરી ત્યારે હાર માનીને એણે ચૂપ રહેવું જોઈતું હતું. વિજય, કોલેજ સેમેસ્ટરની ફી ભરતી વખતે પણ આપણે એને રોકવાના બહુ જ પ્રયત્નો કર્યા પણ એ હારી નહીં. આજે આપણા પગ પકડીને માફી માંગી રહી છે એટલે બહુ મોટી વાત છે બેના. એ મોટી વાતની પાછળ એક મોટું ષડયંત્ર પણ હોઈ શકે, ન કરે તને ગળે લગે ન મારી હોમે જોઈને ઓમ સ્માઈલ જરાય ના હાલત. એણે સ્માઈલ કરી હતી, ચલો ઉઠ. હાય ફ્રેન્ડ્સ, કેમ છો તમે? એ પાગલ, આપણે ફ્રેન્ડ્સ નથી, વી આર એનિમીઝ. ઓ ગીતાની હાલત બદતર થઈ ગઈ છે એટલે અમારી સાથે ફ્રેન્ડશિપ કરવા આવી છે કે શું? ઓ લાગે છે આમને લેટેસ્ટ ન્યૂઝ ખબર નથી દિવ્યા. શું ખબર નથી અમને? ઓ બ્રેકિંગ ન્યૂઝ ને, અમારી ગીતા પરિવારે ઘરમાં પહોંચી ગઈ છે. એ તો અમે પહેલાથી જ જોઈ લીધું છે. એનો મતલબ તમારા ગુરુ વિજયની કિસ્મત ફરી ખરાબ થઈ જવાની છે. એ બુદ્ધુ, તમારી હિરોઈન એ ગીતા એ ઘરમાં માન સન્માન સાથે નથી ગઈ. અરે એ મારાથી ભૂલ થઈ ગઈ એમ કહીને એને પગે પડીને ભીખ માંગીને ઘરમાં એન્ટ્રી લીધી. જાણે અંદર કેવી રીતે ગઈ એ જરૂરી નથી, અંદર ગયા પછી શું થશે એ જરૂરી છે મિસ્ટર ગિરીશ. સાપ ઘરમાં ઘૂસી જાય એટલે ડંક મારે જ. મેડમજી, સાપ સેફલી દરમાં જતો રહ્યો છે, ભ્રમને તમે મગજમાંથી કાઢી નાખો. કેમ કે ગીતા ફૂસ નથી, ઉંદર છે, અને ઝેરી બ્લેક કોબરા છે અમારો વિજય. ના રોકી, સાપ સાથે તુલના કરવા માટે તમારા હીરોનું નામ બદનામ કેમ કરો છો? ફર્સ્ટ નાઈટમાં એ જ સાપના ડરથી રાતભર ઊંઘ્યો નહોતો, એ ખૂણામાં બેસી રહ્યો હતો, એ અમને ખબર જ નથી હે ને. એય એય, આગ છે ને એ અમારા વિજયની અંદર જ છે, એ ક્યારે બુઝાઈ નથી,
એ આ ગીતાને જરૂર બાળી નાખશે. જરૂર બાળી નાખશે, 100% સાચી વાત. પણ એ આગમાં બળવા વાળો ખાલી વિજય જ હશે. લખીને રાખ. હું કેમ લખીને રાખું એ? કેમ કે મેં જે કહ્યું છે થઈને જ રહેશે. ખાલી ગીતાનું જ નહીં, તમારા વિજયનું પણ ભવિષ્ય છે, સમજ્યા? પતિદેવજી, તમે મારા કેટરિંગનો ઓર્ડર કેન્સલ કરાવ્યો હતો ને, અને હું ફી ભરવાની તક ખોઈ ચૂકી છું એમ વિચારીને ચિંતા કરતી હતી, ત્યારે તમે આ જ માઉથ ઓર્ગનને વગાડતા આવ્યા હતા ને? એ માઉથ ઓર્ગનને તમને પાછું આપવા માટે હું બહુ દિવસથી રાહ જોઈ રહી હતી. આજે મને તક મળી છે. થેન્ક્સ પતિદેવ. કેમ, હોલમાં તો રડી રડીને નાટક કરતી હતી, અને હવે હશે છે? નાટક કરવા વાળાની સામે નાટક તો કરવું જ પડે ને સાસુમાં. એટલે તું? હું નહીં, તમે છો પતિદેવજી ડેર ડેવિલ, સિદ્ધુ મોઢા પર કહેવા વાળો હીરો, જે મનમાં આવ્યું એ જ સમયે કરી નાખવા વાળો હીરો. એવા માણસે શું કર્યું? નાટક. મારા પિયરમાં જઈને આંસુ પાડ્યા, મારા મા બાપને ફોસલાવીને મને પિયર મોકલી. જેવી હું અહીંથી ગઈ, મારી પત્ની મને છોડીને જતી રહી. રડીને આંસુ પાડી શકે એવો કલાકાર તમારી અંદર છે, એ તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. કેમ, આ બધું તારી મમ્મીએ શીખવાડ્યું? એ બૂમો ના પાડો, હું પાછી આવી ગઈ છું. આજથી પાછું બધું બંધ. એટલે ટૂંકમો આનો અર્થ હું? ગીતા બેટા, બહુ સિમ્પલ છે સિતારા અંકલ, આ વખતે હું પાછી આવી છું તમારી ધોલાઈ કરવા. ધોલાઈ તો ખબર છે ને તમને, કપડા પલાળીને, તેને ઉપરથી નીચે પછાડી, બ્રશથી રગડીને, નીચોવીને, ધોકા મારીને. અરે બસ કરો, બધો મેલ નીકળી જાય એવું કપડા કહે, બસ એને જ ધોલાઈ કહેવાય. એટલે અમે લોકો ગંદા થયેલા કપડા જેવા છો, મન પર લાગેલો મેલ છો. એને ધોઈને સ્વચ્છ કરવા માટે હું ફરી પાછી આવી છું. આ ખેલમાં ખાલી એક જ વ્યક્તિ જીતે તો પછી મજા ક્યાંથી આવે? એટલે ઉપરવાળાએ મને એકવાર હરાવી છે, પણ એ હારથી તમને વધારે ખુશી નથી આપી. આ ઘરમાંથી થોડા દિવસ માટે મને બહાર કાઢી, અને હું ફરીવાર તમારી સામે આવીને ઊભી છું, એટલે જીત તો મારી જ થઈને. મેં તો એ નિર્ણય કરી લીધો છે સાસુમાં. પતિદેવજી, તમે પણ આ વાતને ધ્યાનથી સાંભળો. આટલા દિવસથી તમે રમત રમી રહ્યા હતા ને, એટલે જ મારે તમારી સામે લડવું પડતું. હવે આગળ શરૂ થશે મારો ખેલ. તાકાત હોય તો તમે લડીને બતાવજો, જોઈએ છે. આટલા દિવસથી ખાલી મારી આંખો સતર્ક થઈને તમારા પર નજર રાખતી, હવે પછી મારા આખા શરીરમાં આંખો હશે. એટલા માટે કે હું ફરી આ ઘરમાં આવી છું તમને બધાને પાઠ ભણાવવા માટે. બાજીને ઊંધી વાળતા મને પણ આવડે છે, દિમાગમાં બેસાડી લેજો. મારું એક જ ટાર્ગેટ હશે, તમારા બધાની વાટ લગાડી. હવે રોજ એક નવો શોખ મળશે, દરેક વખતે એક નવો ધમાકો. મારી જિંદગીનો બેસ્ટ શો, અને એમાં તમે પણ છો. હું જીવીશ, બરબાદ તમે થશો, રાહ જોતા રહેજો. શો બિગિન્સ ફ્રોમ ટુમોરો, કાલથી ફિલ્મ શરૂ. મારી પાસે આવશે બહુ બધા પૈસા.
અને પછી હું કરીશ જલસા બનીશું આપણે પણ બધા ના બસ જીતી જઈશું આપણે એક દિવસ જીતી જઈશું આપણે એક દિવસ શું થયું સુશીલા એકદમ પ્રાઇમરી સ્કૂલની ટીચરની જેમ ઊભી છું આ તારાતમાં એક સોટી હોત ને અરે બહુ મસ્ત લાગત તું સોટી હોત ને તો તમને જરૂર મારા તેટલો ગુસ્સો છે કેમ મેં ગીત ગાયું એમાં કોઈ ભૂલ છે કે શું હા છે ને જરૂર જીતીશ એક દિવસ કહી રહ્યા છો ને તો એ જીતમાં તમારી મહેનત ક્યાં છે ગીતા નામની દીકરીને આ ધરતી પર લાવનારો હું જ છું મેં એને જન્મ આપ્યો છે મેઇન સ્વિચ તો હું જ છું આ બધું છોડો જીતીને રહેશે સત્ય એવું કહેતા હતા ને સત્ય સાથે તમારે શું લેવા દેવા એ તો ગીતા જ છે એને સ્વાભિમાનને બાજુ પર મૂકીને સસરાજીની માફી માંગી એને જ તો તંત્ર કહેવાય સુશીલા ક્યાંક ને ક્યાંક ગીતાની અંદર મારા જીન્સ કામ કરી રહ્યા છે સમજાયું નહીં ને તને જીન્સ એટલે ડીએનએ ખબર પડી અને હવે પહેલી વાર તારી દીકરી મારા કામમાં આવશે જવાયરાજ સાથે થોડું એડજસ્ટમેન્ટ કરીને બસ સંસાર શરૂ કરે એટલી વાર છે એ તો ગમે તે રીતે જીવી લેશે ના હું જીવી લઈશ એટલા માટે કેમ કે લક્ષ્મીજી તો ત્યાં ઘરમાં બિરાજમાન છે જ એમની સાથે મિત્રતા થશે તો જ આ બીપી વૈષ્ણવની સંપત્તિ લોંગ જમ્પ મારશે ને ગાડી કેમ અભી કટાક્ષ ભરી સ્માઈલ આપે છે દીકરીને સારું ઘર મળે એવા પ્રયત્ન એના પિયર વાળાએ કરવા જોઈએ એ છોડીને તમે ઉપર ઉડવાના સપના જોવો છો પણ નીચે પડશો તો પડી જઈશ તો પડી જશો તો ફરી ઉઠી નહીં શકો પડી જઈશ પડી જઈશ એકદમ ઇમોશનલ ફૂલની જેવી વાતો કરે છે સાવ પતિના મન પર શું વીતી રહી છે એ વિશે થોડું પણ વિચારવાનો આને સમય જ નથી એટલા માટે જ આને કોઈ જવાબ આપવો નથી મારે આનંદને કારણે આળસ આવે છે મારા દિલને શાંતિ મળવાની લાગે છે ટૂંકમાં કહું તો આપણા મનની શાંતિ હવે પાછી બરબાદ થઈ જઈ છે બેના આપણા બધા જ પ્લાનને ખરાબ કરીને આપણી હોમમાં માથું ઝુકાવવાનું નાટક કરીને કાલથી જ આપણી ધોલાઈ કરશે એવી ધમકી આલીને ગઈ છે બેના ખબર નહીં એ શું કરવાની છે આપણી હાથે શું થવાનું છે એ ભગવાન એ કંઈ નહીં કરી શકે મામા અરે મારા હીરો આ ડાયલોગ મારવા સિવાય તારી જિંદગીમાં તે બીજું કોઈ નહીં કર્યું એ જ થઈ રહ્યું છે દ દ ખાલી વાતોના વડા જો ગીતા બહુ જ બ્રિલિયન્ટ છે એક પ્રકારના કરંટ જેવી છે એની સાથે પંગો લેતા પહેલા આપણે વિચારવું જોઈએ નહીં તો કરંટ લાગશે ભૈલા મેં તને કેટલી વાર કહ્યું છે એના વખાણ તું મારી સામે ના કરીશ બેના આટલી નફરે તે બહુ હારી નહીં એ આપણાથી 10 ગણી આગળ છે યાદ રાખ અરે બેના જે સાચું હોય એ મોનવામાં હું ખોટું છે ભૈલા હવે તું એક પણ શબ્દ બોલ્યો છે તો હું તને ટેરેસ પર લઈ જઈશ ગીતાની વિરુદ્ધ બીજો કોઈ પ્લાન કરવા માટે ના તને ઉપરથી ધક્કો મારવા માટે વધારે વિચારીશ નહીં મમ્મા એ જો આવીને સીધી ડેડના પગમાં ના પડી હોત ને તો આખી વાત જુદી હોત એટલું જ નહીં જે એણે કર્યું નથી એને સ્વીકારીને એ સફળ થઈ ગઈ પણ એ એક વાત ભૂલી ગઈ છે કાંટા પર સાડી પડે કે સાડી પર કાંટા ફાટે તો સાડી જ છે અરે ભગવાન આવી ફાલતુની વાતો હોંભળી 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 મારા કાન પાકી જાય છે ભોણા મુ ગોડો થઈ જાય હવે આ બધી વાતો જૂની થઈ જઈ છે કોઈ નવું હોય તો હંભળાય જો પોણી મોબાઈલ પર પડે કે મોબાઈલ પોણીમાં પડે ખરાબ તો મોબાઈલ જ થશે ઓય કણ પોણી એટલે આપણી ગીતા એ જે આપણા નળમાં આવશે ઠંડુ ઠંડુ એવું નહીં હો બેના સુનામીની જેમ આવશે 100% એ ગીતાનો પ્લાન બહુ ભયંકર હશે બેના હવે તો બંધ કરીશ ભૈલા એનો પ્લાન કેવો હશે શું હશે વિચારવાની આપણે કોઈ જ જરૂર નથી અને ડરવાની પણ જરૂર નથી એને જે કરવું હોય તે કરવા દો મને કોઈ ફરક પડતો નથી પણ સૌથી પહેલા આપણે એક કામ કરવું પડશે કે જેનાથી એનો શ્વાસ આ ઘરમાં રૂંધાવા લાગે
એ ગીતાની હાલત પાણી વિનાની માછલી જેવી થઈ જવી જોઈએ, એના વિશે વિચાર કરો. કે પછી તમારા જ પ્લાન મુજબ કામ કરવું હોય તો એ શું કરવાની છે એ ગમે તે રીતે જાણી લો અને એના પ્લાનને નિષ્ફળ કરી દો. બસ આટલું ધ્યાન રાખો તમે. બાકી આવી બેકારની ખાલી ખાલી વાતો કરીને મારો ટાઈમ વેસ્ટ ના કરો. ભાભી, કિરણ. ના ભાભી, આટલું બધું ડિસ્ટર્બન્સ હોવા છતાં પણ કોલેજની ટેક્સ્ટબુક વાંચી રહ્યા છો? વાંચવું તો પડશે ને શ્રુતિ, એ તો મારું કર્તવ્ય છે. સાચું છે, પણ વાંચવા માટે મન તો લાગવું જોઈએ. મન તો લગાડવું જ પડશે ને. મન ના લાગે તો ખાવાનું છોડી દઈએ છીએ, ઊંઘવાનું છોડી દઈએ છે, નહીં ને? એમ જ ભણવું પડશે. તકલીફો તો આવતી જતી રહેશે, પણ જિંદગીમાં નિરાશ નથી થવાનું. આહા, કેટલી સરળતાથી તમે બોલી ગયા, પણ એટલી સરળતાથી જીવાતું નથી ને. ભાભી, અમે બંને બહુ ડરી ગયા હતા. ભાઈના ષડયંત્રમાં તમે ફસાઈ ગયા હતા, એટલે લાગ્યું તમે કદાચ પાછા નહીં આવો. તમે પાછા આવી ગયા, સારું થયું. આ બધું એમનું ષડયંત્ર હતું. પણ કારણ વિના તમે જે ભૂલ નથી કરી એને તમારે માનવી પડી, એનું અમને દુઃખ છે. દુઃખી કેમ થાવ છો? આ ષડયંત્રનો એક બીજો જવાબ પણ છે, કહું, કર્મ. એના જ કારણે હું ફરીવાર આ ઘરમાં આવીને ઊભી છું. આમ પણ આ લોકો ચૂપ તો નહીં જ રહે. હું પણ ચૂપ નહીં રહું. એનો મતલબ તમારું જીવન બસ આ જ રીતે વીતી જશે? તમને શાંતિ મળશે જ નહીં? જિંદગીની યાત્રામાં બધાને ચાલવું જ પડે છે. ઊભા રહીશું તો શાંતિ ક્યારેય નહીં મળે. પણ તમે જ્યાં ચાલો છો ત્યાં લોકો કાંટા વાવી રહ્યા છે. ચપ્પલ પહેરીને ચાલો તો કંઈ જ ના થાય, બરાબર ને? એટલે ટેન્શન કેમ લેવાનું? તો પણ સાવધાન રહેજો ભાભી. તમને કોઈ મદદ જોઈએ તો અમે કરીશું. આટલા વર્ષો પછી આ ઘરમાં કોઈ અમારું છે, મતલબ એ તમે છો ભાભી. કોઈ એક વાત માટે એ લોકો આપણી વિરુદ્ધ જાય એટલે જન્મ આપવા વાળા મા બાપને આપણે સ્વીકારીશું નહીં? જાઓ, શાંતિથી જમીને સુઈ જાઓ, મને કંઈ જ નહીં થાય. હા ભાભી, બધાએ જમી લીધું છે, તમે પણ જમી લો. મન દુખી હોય ત્યારે પેટને તકલીફ આપશો તો તબિયત પણ ખરાબ થશે. હું તો જમી લઈશ, તમે જાઓ. સારું ભાભી, ગુડ નાઈટ. ગુડ નાઈટ ભાભી. શું છે ભૈલા? ઓ માયના બેના, કહું છું. શું થયું, બોલ ને હવે. હું થયો એમ નહીં, હું કરવાનું છે એ પૂછ. હારું, પૂછે નહીં, હું જ કહી દઉં છું. આ ટીશું બેના, ત્યાં કણ જો અક્કડ બક્કડ બમ્બે બો 80-90 પૂરે સો. જોયું મેં. હું દેખાઈ રહ્યું છે? આપણા બધાની શાંતિ બરબાદ કરીને ગીતા શાંતિથી બેસીને જમી રહી છે. કેવું લાગ્યું મારું? શું ભૈલા, હે? કેવું લાગ્યું કહીને ગર્વથી પૂછી રહ્યો છે? હે? મારી દુશ્મનને મારી સામે જમતા જોઈને હું શું કરું, નાચું? અરે મારી બેના, ત્યાં જ છુપાયેલો છે મારો પોઈન્ટ. જો એ જમી તો રહી છે ખરી, પણ હું જમી રહી છે એ જો. કેમ, હવે શું જમે છે એનું મેનુ પણ તારા હાથમાં લાવીને આપું? બેના, એ જમી રહી છે એ મફતનું જમવાનું, તું એના પર ધ્યાન આલ ન. ટૂંકમાં કહું તો સબ્જેક્ટ જેટલો જરૂરી છે, ઓબ્જેક્ટ પણ એટલા જ જરૂરી હોય છે. ટૂંકમાં એનો અર્થ સમજાવું તો તને. મોઢું બંધ કર, તારા મતલબમાં મને જરાય ઇન્ટરેસ્ટ નથી. એ બધું સાંભળીને મારે શું કરવાનું છે? તું વાત નહીં સમજતી બેના, ગીતાનું અપમાન અત્યારે જ કરવું પડશે. ઓનાથી વધારે હારી તક આપણને ફરી વાર નહીં મળે મારી બેના. સ્વાભિમાન વાળા માણસ ને સૌથી વધારે ગુસ્સો ચાણા આવે બેના. એના જમવા વિશે સંભળાઈશું. એ જે જમી રહી છે એ મફતનું છે. મામા બિલકુલ સાચું કે છે મમ્મા. જમતી વખતે એનું અપમાન કરીશું, કહીશું કે એ મફતનું ખાવાનું ખાય છે, તો ગીતાને ઠેસ પહોંચશે જ. મારે મફતનું નથી ખાવું એવું કહીને ઊભી થઈ જશે. આ ગુસ્સાથી એ વિચાર છે કે આવું અપમાન કરવા વાળાના ઘરમાં હું કેવી રીતે રહી શકું. બેના, રાખોડી જો બસ.
આત્મસન્માન ને આન તેન ફલાણું ઢેકણું મફતનું ખાવાનું ખાઈ રહી છે તે તન માન મર્યાદા શરમ જેવું કોઈ નહીં એવું સંભળાઈ દે બેના આ બેસ્ટ ટાઈમ છે જો ખાલી 10% જેટલો સ્વાભિમાન એની અંદર હશે તો આવી વાત સાંભળતાની હાથે જ ઊભી થઈને જતી રહેશે અપમાન કરવાનો કાર્યક્રમ શરૂ કરો તમારો વિજય થશે આગળ વધો